નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાસ્તુ જ્યોતિ ભાવિના ભીતરમાં પ્રવેશ, અને હું છું યોગિત. મિત્રો, આ કાર્યક્રમ થકી તમને ઘરે બેઠા અમે વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની બધી માહિતી તમને ઘરે બેઠા પૂરી પાડીએ છીએ. ત્યારે ફરીથી આપણી સાથે આજે જોડાઈ ગયા છે મેહુલભાઈ સોલંકી, હુનર વાસ્તુમાંથી. મેહુલભાઈ સોલંકી, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે વાસ્તુ જ્યોતિ કાર્યક્રમમાં. મેહુલભાઈ, હવે પ્રશ્ન એ થાય છે કે ઘરમાં આપણે જે વોશરૂમ હોવું જોઈએ, કઈ જગ્યાએ હોવું જોઈએ? નમસ્કાર મિત્રો, ખૂબ મહત્વનો પ્રશ્ન આજે યોગિતભાઈએ લીધો છે કે ઘરમાં વોશરૂમ કઈ જગ્યા પર, કયા લોકેશન પર હોવું જોઈએ, અને એની આપણા માનસિક પરિસ્થિતિ ઉપર કે ફિઝિકલ વેમાં જે કંઈ બી આપણે રોજબરોજની ક્રિયાઓ કરીએ છીએ, આપણી રોજબરોજની ક્રિયાઓની અંદર વોશરૂમની આપણા મનસ્થિતિ ઉપર કે આપણા રોજના જીવન ઉપર ક્યાં કેવી રીતની અસર થાય છે એ વિશે આપણે થોડું સમજીએ. તો સૌથી મહત્વની વસ્તુ એ છે કે વોશરૂમ જે એનો કમોડ છે એને છે ને વાસ્તુની પરિભાષામાં રાહુ કહેવામાં આવે છે. તો એનો કહેવાનો મતલબ એવો થયો કે જે પણ લોકેશનની અંદર આપણે વોશરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે, આ જે કોઈ વાતાવરણ છે આપણા ઘરનું વાસ્તુનું, એના જે કોઈ લોકેશન, જે પણ દિશાની અંદર અને દિશાઓમાં પણ જે તે દેવતાઓની જગ્યા ઉપર રાહુનું લોકેશન, કમોડનું, વોશરૂમનું લોકેશન ફિક્સ કરવામાં આવ્યું છે, એની અસર ત્યાં છે ને એ મૃત પામે છે, મતલબ એનો કોઈ ઇફેક્ટ રહેતી નથી. હવે એની આપણા મન પર શું પરિસ્થિતિ ને શું અનુભવ આપણે જીવનમાં કરીએ છીએ એના વિશે આપણે થોડું સમજીએ. જેટલા બી લોકોના ઘરમાં નોર્થ ડાયરેક્શન, ઉત્તર દિશાની અંદર જ્યારે પણ વોશરૂમની વ્યવસ્થા કરવામાં આવે છે, તો જેવી રીતે આપણે સૌ જાણીએ છીએ કે ઉત્તર દિશા આપણને જે કોઈ વસ્તુ આપતી હોય છે, મારા જીવનમાં ઉત્તર દિશાનું મહત્ત્વ એ છે, દરેક વ્યક્તિના જીવનમાં હોય છે એવી જ રીતનું. પણ ફરક ક્યાં છે કે મારા જન્માક્ષર, મારા બર્થ ચાર્ટ પ્રમાણે મારે બે વસ્તુ એ પણ જોવી પડે છે કે અત્યારે મારી કઈ દશાઓ ચાલે છે, અને ઉત્તર દિશાનો પ્લાનેટ છે જે મર્ક્યુરી બુધ, એની મારા બર્થ ચાર્ટ ઉપર પ્રેઝન્સ છે એ કયા લોકેશનમાં છે અને એનું મને શું રિઝલ્ટ મળે છે. હવે જે મને એનું રિઝલ્ટ મળતું હોય છે એ જ રિઝલ્ટને વોશરૂમ છે એ ડિસ્ટ્રોય કરે છે, વેસ્ટ કરી નાખે છે. કારણ કે વોશરૂમની એક્ટિવિટી શું બતાવે છે, ડિસ્પોઝલ, મતલબ શું છે કે જે કંઈ બી આપણા શરીરનો નેગેટિવ કચરો છે એને આપણે ડિસ્પોઝ કરીએ છીએ વોશરૂમ થ્રુ. તો હવે એનું એનર્જીનું કામ એ છે ડિસ્પોઝનું. તો હવે એની સાથે સાથે જે લોકેશનમાં એને પ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે એ જગ્યાની પ્રભાવ, એ જગ્યાની એનર્જી પણ ઓટોમેટિકલી ડિસ્પોઝ ઝોનમાં જતી રહી છે એવું સાબિત થાય. તો એનો મતલબ શું થયો કે જેટલા લોકોના ઘરમાં ઉત્તર દિશાની અંદર કમોડ છે એ લોકોના જીવનમાં નવી ઓપોર્ચ્યુનિટી આવવાની તકલીફ તો છે જ. બીજું, હવે એવું પણ બની શકે, રાહુ એનો ડોમેન છે, વોશરૂમ કમોડ મતલબ રાહુ, રાહુ એનો પોતાનો ડોમેન છે સાઉથ વેસ્ટ, જે નૈઋત્ય ખૂણાનો હેડ કહેવાય છે રાહુ. તો જન્માક્ષરની અંદર જ્યારે રાહુનું કનેક્શન પ્રોપર પોઝિટિવ હોય, મતલબ ઘણા લોકોને એવું હોય છે કે રાહુ યા તો ફાઇનાન્શિયલી ગેઇન આપતો હોય, રાહુ અને કેતુ એ વિશે બે વિશે બહુ સમજવા જેવી વસ્તુ છે કે એ પ્લાનેટ ઇન્ડિવિજ્યુઅલી પોતાની રીતે કોઈ એવો પ્રભાવ નથી કે રાહુ આજ આપે કે કેતુ આજ આપણને રિઝલ્ટ આપે છે. ખરેખર એવું છે કે રાહુ અને કેતુ જે જગ્યા ઉપર બેઠા, જેના ડોમેનમાં આવ્યા, એવું આપણને રિઝલ્ટ આપે છે. એ એવું એનું પરિવર્તન થઈ જાય છે. આગળ આપણે શીખીશું જ્યારે એસ્ટ્રોલોજિકલ પાર્ટ આપણે શરૂ કરીએ, હજી આપણે વાસ્તુની અંદર જ ડિટેલિંગમાં સમજીએ છીએ. પણ હું વચ્ચે બ્રીફ એટલા માટે આપતો જોઉં છું કે વાસ્તુને જ્યારે આપણે એસ્ટ્રોલોજી સાથે કનેક્ટ કરશું તો સડનલી જે કોમન વાસ્તુ બધાને લાગુ પડે છે એવું દરેક વ્યક્તિને લાગુ પડતું નથી, એવો મારો અનુભવ છે. એટલા માટે આપણે બંને વસ્તુને કનેક્ટ કરીએ ને ચાલીએ છીએ. કારણ કે સપોઝ કોઈ વ્યક્તિ એવું છે કે એના સેકન્ડ હાઉસમાં રાહુ છે, મતલબ રાહુ જેને પૈસા આપવાનો છે, ડિપેન્ડ કે એની સાથે બીજા કયા પ્લાનેટની કેવી પોઝિશન છે, અને રાહુ સપોઝ એના ઘરમાં આ જગ્યાએ ફિક્સ કમોડ થઈ ગયું છે, લોકો એમ કહે છે કે અહીંયા વોશરૂમ હોવું જોઈએ. પણ આમાં ઊંધું છે, જે લોકોના ઘરમાં આ SSW અંદર રાહુનું ફિક્સ કરવામાં આવ્યું છે ટોયલેટ,
અને એને રાહુ જ જો પૈસા આપતો હોય તો એ વ્યક્તિ ગમે એમ કરે, મહેનત કરે, ગમે એટલા એફર્ટ કરે, એને પૈસા મળવા મુશ્કેલ છે. તો કહેવાનો મતલબ એવો છે કે માત્ર વાસ્તુ રિસ્પોન્સિબલ હોય છે, પણ એસ્ટ્રોલોજી સાથે કનેક્ટ કરીને ચાલીએ તો એનું રિઝલ્ટ અને એનું મહત્વ ખૂબ વધી જાય છે. તો અગેન આપણે પાછા કમ ટુ ધ ટોપિક કે રાહુ કઈ રીતે તમને રિઝલ્ટ આપે છે. હવે કમોડ અહીંયા ફિક્સ થયો છે નોર્થમાં, તો નોર્થની જેટલી બી એનર્જી છે એ આપણને હર્ડલ થઈ જાય છે, બ્લોક થઈ જાય છે, વેસ્ટ થઈ જાય છે. તો આવા કેસીસની અંદર આપણે એને બેલેન્સ કરવા માટે જે તે જગ્યાનું બેલેન્સ, આપણે જે ફાઇવ એલિમેન્ટનું એક સર્કલ છે એને પણ આપણે અગેન એકવાર રિવાઇઝ કરીશું, કારણ કે આની પહેલાં આપણે જ્યારે ચર્ચા થઈ તો એ બ્રીફમાં થોડું થોડું ઉપર આપણે વાત કરેલી, કારણ કે ટાઈમની ત્યારે એક મર્યાદા હતી. પણ હવે એક આપણે એક એવો સેશન પણ લેશું કે જેમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે પંચતત્વને, ફાઇવ એલિમેન્ટને પ્રોપરલી સમજશું કે કઈ રીતે એકબીજાથી ડિસ્ટ્રેક્ટ થઈ છે, કઈ રીતે એકબીજાથી એટ્રેક્ટ થઈ છે અને કઈ રીતે એનું બેલેન્સ જળવાઈ રહે છે. હવે મહત્વની વાત એ છે કે ઉત્તર દિશામાં ટોયલેટ ફિક્સ થઈ ગયું છે, તો ત્યાં ઓપોર્ચ્યુનિટીઝના પ્રોબ્લેમ છે, તો એને જે તે ટ્રીટમેન્ટ આપી એને સોલ્યુશન કરી શકાય છે. એનાથી વિપરીત કે નોર્થ નોર્થ ઇસ્ટ જે દિશા આપણા માટે હેલ્થનું મોટું કારક છે કે પોઝિટિવ હેલ્થ, પોઝિટિવ વાઇબ્સ આપણને હેલ્થને રિલેટેડ અહીંથી જ મળે છે. તો અહીંના જે દેવતા છે ભુજંગ અને અદિતિ, એની સાથે આપ પણ એની સાથે જોડાયેલા છે. આ બધા દેવતાઓનું કામ એ છે ક્લિયરિટી, પ્યોરિટી આપે છે આપણને હેલ્થ માટે. એ આપણે આગળ શીખીશું કે 45 દેવતાઓના પણ એટ્રીબ્યુટ્સ કે એ આપણને આપણા જીવનમાં કઈ રીતે મદદરૂપ થાય છે. સપોઝ આપણને કોઈ પર્ટિક્યુલર એક પ્રોબ્લેમ થયો છે તો એ પ્રોબ્લેમ આપણને કઈ જગ્યાથી કનેક્ટ કરવાનો છે તો સીધું આપણને એનું રિઝલ્ટ પોઝિટિવ મળી શકે, એનું પણ આપણે બહુ વિસ્તારપૂર્વક સમજીશું. પણ હાલ પૂરતું આપણે એવું સમજીએ કે નોર્થ નોર્થ ઇસ્ટની અંદર જ્યારે વોશરૂમની વ્યવસ્થા કરવામાં આવે છે એવા ઘરની અંદર હેલ્થને લગતા બહુ મોટા ઇસ્યુઝ હોય છે. હવે હેલ્થની વાત થઈ છે ને અત્યારે આ સમયની અંદર જોઈએ છે તો ઘણા બધા લોકોને મેક્સિમમ કેસીસ હું જોઉં છું કેન્સર બહુ નોર્મલ થતા જાય છે ધીરે ધીરે, કે ઘણા બધા લોકોને કેન્સરના ઇસ્યુઝ અવારનવાર મને સાંભળવા મળે છે. તો કેન્સર એક વસ્તુ એવી છે કે કોઈ પણ આપણા બોડીમાં જે નેગેટિવ સેલ્સ જનરેટ થતા હોય છે એને છે ને સ્પ્રેડ કરે છે અને વધારે ડેવલપ કરે છે, એને આપણે કેન્સર કહીએ, ચાહે એ બ્લડ કેન્સર છે કે કોઈ ગાંઠના સ્વરૂપમાં છે કે વોટ એવર, અલગ અલગ પ્રકારના ઘણા બધા કેન્સર છે. પણ ઓલ એન ઓલ એનું કહેવાનું એવું છે કે એના જે સેલ્સ બન્યા હોય કેન્સરના એ ઉત્તરોત્તર વધારો એમાં થતો હોય છે અને એના કારણે આવા કેન્સરના રોગ વધતા જાય છે. હવે એનું કારણ એ પણ છે કે ઓછી જગ્યાની અંદર આપણે 2 BHK 3 BHK જે નાના કાર્પેટ કે નાના રેસિડેન્સીસ હોય છે એમાં એવી વ્યવસ્થા પોસિબલ નથી હોતી કે લોકો કંઈ એડજસ્ટ કરી શકે અકોર્ડિંગ ટુ વાસ્તુ, એનું બેલેન્સ મેનેજમેન્ટ કરી શકે કે પ્રોપર પ્લેસમેન્ટ આપી શકે. હવે એના માટે મહત્ત્વની વસ્તુ એ જ છે કે આ પંચતત્વોનો ઉપયોગ કરી ઓછી જગ્યામાં બધું બેલેન્સ કરી, યા તો ફિઝિકલ રીતે યા તો રેમેડિયલ પાર્ટમાં પણ એને બહુ સારો ગેઇન લઈ શકાય છે. અગેન કેન્સર જે વસ્તુ છે એ થઈ છે એનું કારણ શું છે, એક જન્માક્ષર અકોર્ડિંગ ટુ એસ્ટ્રોલોજીકલ ચાર્ટ, બર્થ ચાર્ટની આપણે વાત કરીએ કે જ્યારે પણ આપણો મંગળ ડિસ્ટર્બ છે, ગુરુની સાથે કનેક્ટિવિટી છે, તો બ્લડ કેન્સર થાય છે. હવે મંગળ એટલે બ્લડનો, રક્તનો, લોહીનો કારક છે, જ્યારે એને ડિસ્પોઝ ઝોન સાથે કનેક્ટિવિટી હોય છે અથવા સિક્સ હાઉસ કનેક્ટિવિટી બને છે અને ગુરુની યુક્તિ અથવા ગુરુની દ્રષ્ટિ એના ઉપર હોય અને સેમ ટાઈમ જ્યારે એ વ્યક્તિના જીવનમાં એની જે દશાઓ અંતરદશા, મહાદશા કે પ્રત્યંત દશા ચાલુ હોય છે ત્યારે એનામાં કેન્સર ડિટેક્ટ થાય છે, આવું મેં જોયું છે. અને એનાથી પણ મહત્વની વસ્તુ એ છે કે એ જ દિશાની અંદર એના ચાર્ટ પ્રમાણે પણ કંઈક મિસટેક હોય છે, જે અંદર બેલેન્સિંગની ખામી હોય છે એમાં પણ આપણને આવું જોવા મળે છે. જે બિલકુલ મેહુલભાઈ, વધારે માહિતી જે નોર્થ નોર્થ ઇસ્ટ દિશા વિશે છે એ અમે તમારી પાસેથી મેળવતા રહીશું. પણ અહીંયા સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરીથી દર્શક મિત્રો તમે જોતા રહો વાસ્તુ જ્યોતિ ભાવિના ભીતરમાં પ્રવેશ. સોલ્વ કરના હે 20 સેકન્ડ મેડમ, ઇતના જલ્દી કેસે હોગા? તો સીખો વરના ઉસ જૈસે બન જાઓગે હોપલેસ. इंटेलिजेंट हो तो कॉम्पिटिटिव एग्जाम क्यों नहीं देते? जब क्वालिटी हो साथ
तो कंपटीशन क्यों? केरीज एंड डंकिन एंड वेफर्स। विराम बाद फरीथी आप सबनु स्वागत छे। तमे જોઈ રહ્યા છો વાસ્તુ જ્યોતિ ભાવિના ભીતરમાં પ્રવેશ। मित्रों तमने पण कोई प्रकारना वास्तु ने लगता तमारा घर में प्रॉब्लम हो तो तमे ए प्रॉब्लम अमने व्हाट्सअप करी सको। व्हाट्सअप नंबर तमे नोट कर लियो 6352 17921। एक बार फरीथी हूँ तमने व्हाट्सअप नंबर आपू छू के 6352 17921। आ व्हाट्सअप नंबर पर तमे तमारू नाम, जन्म तारीख, जन्म स्थल अने जन्मनो समय जो तमे मोकलशो, साथे साथे ज तमारा जीवन में शुं प्रॉब्लम थई रह्यो छे ते प्रॉब्लम पण तमे एनी साथे मोकलशो तो ए प्रश्ननु सचोट निराकरण तमने मेहुल भाई सोलंकी आपशे। तो मेहुल भाई तमे जे नॉर्थ नॉर्थ ईस्ट जे दिशा छे ते जगह में जो वॉशरूम होय तो तेना ऊपर आपना मानसिक अने जे शारीरिक स्वास्थ्य ऊपर छे तेनी शुं असर थाय ते विशे जणावी रह्या हता। नमस्कार मित्रों, जेवी रीते आपणे वात थई के नॉर्थ नॉर्थ ईस्ट दिशामां वॉशरूम छे आपणने कई रीते नेगेटिविटी आपे छे, तो जे चर्चा हती के कैंसरना सेल्स जे आपणा शरीरमां डेवलप थाय छे, तो डेवलपमेंटनुं कार्य गुरुनुं होय छे। जे कोई पण वस्तुने गुरुता आपे छे। હવે ગુરુતા મતલબ શું છે કે વોટ એવર ઇટ ઇઝ કે પોઝિટિવ છે કે નેગેટિવ છે પણ એનું ડેવલપમેન્ટ ગુરુ થ્રુ આપણને મળે છે, જે ચાર્ટમાં આપણને અવેલેબલ હોય કે એની દિશા કઈ દશા છે, બીજા નંબરમાં કઈ દ્રષ્ટિ છે, સેના ઉપર દ્રષ્ટિ પડે છે અને એનું ડેવલપમેન્ટ, એનો ગ્રોથ ગુરુ કરે છે। તો એ કેન્સરના સેલ્સ હોય તો એનો પણ ગ્રોથ એ કરે છે અને આપણે એનો ભોગ બની શકાય એવી પરિસ્થિતિ અહીંયા ઊભી થાય છે। હવે એના નિવારણ માટે એક જ વસ્તુ છે કે સામાન્ય લેંગ્વેજમાં આપણે વાસ્તુની દરેક જગ્યાએ તમે જોતા હશો કે નોર્થ ઇસ્ટ દિશામાં ક્યારે પણ મંદિર જ હોવું જોઈએ, પૂજા રૂમ જ હોવો જોઈએ, વોશરૂમ તો ન જ હોવું જોઈએ। વાત એ જ મુદ્દાની છે કે ઈશાન ખૂણામાં બને ત્યાં સુધી ટોયલેટ, વોશરૂમ લેવું જ નહીં, સ્ટેર પણ પોસિબલ હોય તો ન લેવી, સીડીઓ, હા સીડી લઈ શકાય છે 100%, પણ એના અમુક ક્રાઇટેરિયા છે અને એને અનુસરીને ચાલીએ ત્યારે એનું ખૂબ સારું રિઝલ્ટ આપે છે। કારણ કે ઈશાન દિશા આપણને સારા વિચારોનો બહુ જ સારો ફ્લો આપે છે, તો જ્યારે પણ ત્યાં હળવી સ્ટેર મૂકવામાં આવે છે એના એલિમેન્ટને બેલેન્સ કરીને, તો એનો આપણે ખૂબ ઉપયોગ કરી શકીએ એવું પણ રિઝલ્ટ આમાં લઈ શકાય છે। હવે જ્યારે નોર્થ નોર્થ ઈસ્ટ દિશામાં કમોડ હોય છે ત્યારે આપણને શારીરિક અને માનસિક બંને બીમારી પોસિબલ છે। કારણ કે જેવી રીતે વાત થઈ કે હાર્ડ બીમારી, જે અઘરી બીમારી હોય છે જીવનમાં, એ આપણને અહીંના વોશરૂમથી મળે છે, તો એના માટેનું શું નિવારણ છે? તો પહેલી પ્રાયોરિટી તો એવી છે કે આ એરિયા બહુ ક્રિટિકલ છે, બને ત્યાં સુધી અહીં વોશરૂમ ન હોય એ વધારે પ્રિફરેબલ છે। કારણ કે રેમેડિયલ પાર્ટ ઇઝ રેમેડિયલ પાર્ટ, એની એક મર્યાદા હોય છે, તો ફિઝિકલી પોસિબલ હોય તો આ એરિયામાં વોશરૂમ ન હોય એ ખૂબ સારું છે, ઉત્તમ છે। હવે અગેન આ દિશાની અંદર તો હું એવું બિલીવ નથી કરતો કે ટ્રીટમેન્ટ કરીએ કમ્પલસરી છે વોટ એવર, તો એ કદાચ ઘરમાં બે વ્યવસ્થાથી તો બંધ કરી દેવું સારું, એક જે આ દિશાની અંદર હોય છે, અધરવાઇઝ એને તમે ટ્રીટ કરી શકો છો। ડિપેન્ડ્સ કે ત્યાં કેવી તમે ટાઇલ્સો લીધી છે। અચ્છા, એલિમેન્ટ વાઇઝ બેલેન્સ કરવા માટે આપણે અગાઉ પણ વાત થયેલી કે જ્યારે કોઈ પણ પ્લોટ, કોઈ પણ એરિયાને રેક્ટેંગલ શેપ છે, સ્ક્વેર શેપ છે, તો એના અકોર્ડિંગ એનું બેલેન્સ કરવા માટેના અમુક પાયાના સિદ્ધાંતો છે ટેકનિકલ વેમાં, કે ફિઝિકલી કોઈ પ્લોટ જે વ્યવસ્થામાં હોય ત્યાંનું જે વાતાવરણ એરિયા વાઇઝ જે બનેલું છે એ વાતાવરણને અનુકૂળતાવાળું બનાવવા માટે તમે જ્યારે એ પ્લોટની સાઇઝ મેજરમેન્ટ કરતા હોય છે, એવું મહત્ત્વની વસ્તુ હોય છે। કારણ કે એવું બની શકે, આપણે એક એક્ઝામ્પલ લઈએ કે જ્યારે ઉત્તર દિશા અને દક્ષિણ દિશામાં પ્લોટ લાંબો છે અને વેસ્ટ અને સાઉથ, વેસ્ટ અને ઈસ્ટમાં જ્યારે આપણે બંને જોઈએ ત્યારે પ્લોટ પોળો હોય છે, તો એવું સમજવાનું કે એ બે દિશાનો એરિયાનો ડોમેન છે એ પ્લસ માઇનસ છે, તો ત્યાંની એનર્જી જે પ્લસ માઇનસ થઈ છે એ પ્રમાણે એનું બેલેન્સ થાય છે। એટલે કેવી રીતે બેલેન્સ કરવું એ પ્લોટને પ્રોપર સમજવો અને ત્યાંની એનર્જીને ચેક કરી અને પછી કરીએ તો વધારે મહત્ત્વની વસ્તુનું રિઝલ્ટ આવે છે, પણ એ પણ આપણે આગળ શીખીશું। હું ત્યારે એનો ચાર્ટ એક આપણે બનાવીને પ્રેક્ટિકલી સમજવાનો પૂરો પ્રયત્ન કરીશું કે કઈ રીતે આપણે આને જજમેન્ટ કરી શકાય છે, ક્યાં એરિયાને આપણે આવી રીતે બેલેન્સ કરીએ તો આપણા માટે હિતમાં છે। ઓકે, હવે નોર્થ ઇસ્ટની આપણે વાત કરી કે ત્યાં તો વોશરૂમ અલાઉડ નથી, નો કરીએ એ જ આપણા માટે ઉત્તમ ઉપાય છે। એના પછીની દિશા આવે છે ઈસ્ટ નોર્થ ઈસ્ટ, જેને આપણે ફન લિવિંગ છે, એન્જોય, આપણા જીવનની અંદર જે કંઈ બી
હેપીનેસ છે, ફેમિલિયર લાઈફ છે, ફ્રેન્ડ્સ લાઈફ છે કે બિઝનેસ લાઈફમાં કે તમે ડેલી રૂટીનમાં, કોઈ પણ વ્યક્તિ એના જીવનમાં કેટલો એન્જોય છે કરે છે, કેટલું હેપીનેસ એનામાં ફીલ કરે છે, તો એ બધું આપણને આ દિશામાંથી મળે છે. હવે જ્યારે એ દિશાની અંદર વોશરૂમની વ્યવસ્થા કરવામાં આવી હોય છે ત્યારે આપણે કોઇન્સિડન્સ કે ઇન્સિડન્ટલી એવા ઘરની અંદર ફેમિલિયર લાઈફમાં એવું હેપીનેસ કે એવું ફિલિંગ નથી હોતું કે લોકો એકબીજાની સાથે હળીમળીને ખુશથી આનંદથી રહેતા હોય અને રોજબરોજના ડેલી બેસિસ ઉપર એક સરસ મજાનું ગેટ ટુગેધર મીટિંગ થાય લંચ ટાઈમે, ડિનર ટાઈમે, અને એવું ફિલિંગ લઈ અને હેપીલી લાઈફ જે પસાર થવી જોઈએ એમાં થોડુંક અહીંથી ડિસ્ટર્બન્સ આવે છે. પણ હવે એવી વસ્તુ છે કે જો બધા ઝોનની કંઈક નેગેટિવિટી છે તો દરેક જગ્યાએ ક્યાંક તો વોશરૂમ આપણે મૂકવું જ પડશે, તો એ પણ કમ્પલસરી છે આપણા માટે. પણ કહેવાનો મતલબ એવો છે કે સપોઝ આપણા જીવનમાં કંઈક આવું બની રહ્યું છે, જો તમને એમ લાગે કે મારા જીવનમાં આવું કંઈ બની રહ્યું છે અને મારા ઘરના લોકેશનમાં સૂરજ ઉગે એક્ઝેક્ટ એ સેન્ટરથી કાઉન્ટ કરું અને આ એન્ટી ક્લોકવાઇઝ જાઉં અને અહીંયા વોશરૂમ છે અને અમે લોકો આવું ફીલ કરી રહ્યા છો, તો એનો મતલબ એમ છે કે તમને આ વસ્તુ ડિસ્ટર્બ કરે છે. હવે એને બેલેન્સ કેમ કરવું, ટ્રીટ કેમ કરવું એ આપણે આગળ શીખીશું. મતલબ શું છે કે તમે લોકો ઘરે બેઠા તમારા પ્રોબ્લેમ શું કામ છે, મને મારા જીવનમાં આવો 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 પ્રોબ્લેમ કયા કારણથી થઈ રહ્યો છે એનું તમે પ્રોપર જજમેન્ટ કરી શકો છો કે સમહાવ આવું કંઈક છે એના હિસાબે અમે આ વસ્તુ ફેસ કરી રહ્યા છીએ. અને સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે જ્યારે પણ આપણને આપણી લાઈફમાં અવેરનેસ આવી જાય છે કે હું જે કંઈ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યો છું એનું કારણ આવું આવું છે, તો એ અવેરનેસના કારણે આપણે એ પ્રોબ્લેમને યા તો ફેસ કરી શકીએ છીએ યા એને પ્રોપર રીતે ડિફેન્સ કરી શકીએ છીએ. ચલો આ તો છે, હવે હું એને થોડુંક બાયપાસ કરું, એટલે મેન્ટલી તમારું જે એક્સેપ્ટન્સ આવે એનાથી એને પ્રોપર રીતે પહોંચી વળવાની આપણામાં કુદરત એનર્જી આપી દે છે. કારણ કે આપણે ખબર છે ઓલું ફેમિલી મેમ્બર્સ ખોટા ટ્રેક ઉપર હોય, સપોઝ કે આને મારી સાથે આમ કર્યું આવવામાં આમ થાય છે, તો એ પરિસ્થિતિ ઉદ્ભવે નહીં. એના માટે આપણામાં જો આવી અવેરનેસ હોય માત્ર, તો એનાથી પણ આપણને ખબર છે કે આ પ્રોબ્લેમ મને છે પણ આ કારણથી છે, તો હું એને પ્રોપર ફાઇન્ડ આઉટ અને લડી શકું છું, એના માટે આ ખૂબ જરૂરી છે. જે બિલકુલ મેહુલભાઈ, આપણને ઈષ્ટ દિશામાં વોશરૂમ રાખવાથી કેવી તકલીફ પડે છે એ વિશે વધારે માહિતી મેળવતા રહેશું. પણ અહીંયા સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરીથી તમે જોતા રહો વાસ્તુ જ્યોતિ ભાવિના ભીતરમાં પ્રવેશ. સોલ્વ કરના હૈ 20 સેકન્ડ મે. મેડમ ઇતના જલ્દી કૈસે હોગા, તો સીખો વરના ઉસ જૈસે બન જાઓગે હોપલેસ. તુમ ઇતને ઇન્ટેલિજન્ટ હો તો કોમ્પિટિટિવ એક્ઝામ ક્યું નહીં દેતે? જબ ક્વોલિટી હો સાથ તો કોમ્પિટિશન ક્યું? કેબીઝ એન્ડ ડંકિન એન્ડ વેફર્સ. વિરામ બાદ ફરીથી આપ સૌનું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો વાસ્તુ જ્યોતિ ભાવિના ભીતરમાં પ્રવેશ. મિત્રો, તમને પણ તમારા જીવનમાં કોઈ પ્રશ્ન હોય, કોઈ પ્રોબ્લેમ હોય, તો તમે 63552 17921 નંબર પર વોટ્સઅપ કરીને તેમાં તમારું નામ, જન્મ સ્થળ, જન્મ તારીખ અને જન્મનો સમય એવી બધી ડિટેલ્સ સાથે અને તમારો જે જીવનમાં પ્રશ્ન ચાલી રહ્યો છે તે પ્રશ્ન તેમાં લખીને વોટ્સઅપ કરી શકો છો, જેથીને તમારા પ્રશ્નોનું નિરાકરણ મેહુલભાઈ સોલંકી વાસ્તુ જ્યોતિ કાર્યક્રમમાં તમને આપશે. જી મેહુલભાઈ, તમે ઈષ્ટ દિશામાં વોશરૂમ હોય તો કેવી તકલીફો આપણા જીવનમાં આવે તેના વિશે વાત કરી રહ્યા હતા. નમસ્કાર મિત્રો. ઈસ્ટ દિશાની અંદર જ્યારે ઈસ્ટ નોર્થ ઈસ્ટ આપણે હતા કે આપણા જીવનની અંદર જે ખુશી હેપીનેસ છે આપણને અહીંથી મળતી હોય છે, પણ ત્યાં જ્યારે વોશરૂમની વ્યવસ્થા જે તે ભવનમાં, જે તે પ્રેમાઇસીસમાં કે ઓફિસ કે ફેક્ટરીમાં હોય છે, ત્યારે લોકો પૂરેપૂરું લાઈફને એન્જોય નથી કરી શકતા, હેપીલી લાઈફ સ્પેન્ડ નથી કરી શકતા. તો હવે ઘરની વાત અને ઓફિસ કે ફેક્ટરીની વાતમાં પણ થોડું વેરિએશન છે કે જે આવા કેસીસમાં ફેમિલી લાઈફમાં સેડનેસ, મતલબ ઓકે ઓકે લાઈફ ચાલતી હોય છે, જ્યારે ફેક્ટરી કે ઓફિસના એરિયામાં એવું છે કે લોકો કામ કરતા હોય છે પણ એ લોકોમાં ઉત્સાહ ઓછો હોય છે. મતલબ ઉત્સાહ એટલે ફિઝિકલી નહીં, ફિઝિકલી ઉત્સાહ આપણને આપે છે સાઉથ. તો કોઈ વ્યક્તિ ફિઝિકલી કેટલું સ્પીડમાં કામ કરી શકે છે એ આપણને સાઉથ દિશા આપે છે, પણ મેન્ટલી કેટલા લોકો ખુશ છે અને કેટલા હેપીનેસથી કામ કરે છે એ આપણને અહીંથી મળે છે. તો જે બી
પ્રેક્ટિકલી રીતે લોકો જે કામ કરતા હોય છે ના વર્કિંગ એરિયા છે, જ્યારે વર્કિંગ એરિયાની અંદર આ લોકેશનમાં ડબલ્યુસીની વ્યવસ્થા હોય છે ત્યારે લોકો ઉદાસીનતાથી કામ કરે છે. મતલબ એને છે ને મેન્ટલી ફોર્સ કરવો પડે છે, એને ચેર અપ કરવાની જરૂર પડે છે, એને વેકઅપ કરવા પડે છે કે ભાઈ આપણે આપણું કામ આવી રીતે લગભગ વધારે પડતા મોટિવેશનલ સેમિનાર અટેન્ડ કરવા. ઘણા લોકોને એવી આદત હોય છે કે મેક્સિમમ જેટલા બી મોટિવેશનલ સેમિનાર છે એ લોકો અટેન્ડ કરતા એને હેબિટ હોય, મને બહુ મજા આવે છે આમ તેમ. તો એ લોકોને મજા બહાર ગોતવા જવી પડે છે, હેપીનેસ ગોતવા જવી પડે છે. જ્યારે છે ઇન્ટરનલી કે આ દિશા જો પ્રોપર હશે તો ઓટોમેટિકલી આપણું મોટિવેશન આપણને મળી જાય છે. જ્યાં આ વસ્તુમાં ડિસ્ટર્બન્સ હોય છે, ડિસ્ટ્રેક્ટ હોય છે, ત્યારે લોકો બહાર પૈસા ખર્ચીને મોટિવેશન થવા માટે, મોટિવેટેડ થવા માટે જાય છે. તો ઘણી બધી ઓફિસ ફેક્ટરીમાં આવા સેમિનાર્સ અટેન્ડ કરવા પડે છે, લોકોનો ઉત્સાહ વીક થઈ જાય એટલે ફાઉન્ડરને એમ થાય કે ચલો એક મોટિવેશનલ ટ્રેનિંગ રાખી દઈએ, તો લોકોનો થોડા ઉત્સાહ જળવાય અને 6 મહિના સરસ જાય પાછા. તો એના કરતાં આ વસ્તુને જો ટ્રીટમેન્ટ કરવામાં આવે તો ત્યાંના વર્કર્સ, ત્યાંના લેબર છે ખુશી ખુશી કામ કરે છે અને હેપીલી સારા મૂડમાં મેન્ટલી સારા સ્ટેટસથી કામ કંઈ પણ કરવામાં આવે છે તો એનું રિઝલ્ટ પણ આપણને ખૂબ સારું મળે છે. જેવું કે એમાં રિજેક્શન ન આવવું હોય, એની પ્રોડક્ટિવિટી વધી જાય છે, પ્રોડક્શન કેપેસિટી વધી જાવી, એ પણ અહીંથી ખૂબ મહત્ત્વનો રોલ બને છે. કારણ કે લોકો ખુશ હશે અને કામ કરવા સમયે ખુશ હશે તો એનું આઉટપુટ ડેફિનેટલી સારું જ હોય છે. હવે એના પછીની દિશા છે ઈસ્ટ. ઈસ્ટ દિશાની અંદર જ્યારે વોશરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે કોઈ પણ ભવનમાં, આપણે રેસિડેન્સની પહેલાં વાત કરીએ તો કોઈ પણ રહેણાંક સ્થળે જ્યારે ઈસ્ટ દિશાની અંદર વોશરૂમની વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે એ લોકોની સમાજ સાથેની કનેક્ટિવિટી થોડીક ડિસ્ટેક્ટ મિસિંગ થઈ જાય છે અથવા એમાં ચડાવ ઉતાર વધી જાય છે. હવે આ દિશા નોર્મલ માણસ માટે તો ઓકે છે કે એનામાં જે રિઝલ્ટ મળવાનું ક્યાં, તો કે એની ફેમિલી લાઈફ, એના રિલેશન, જે લોકો સાથે સોશિયલી કનેક્ટિવિટી છે એને એક લિમિટેશન છે, મર્યાદા છે. પણ જેટલા બી પોલિટિકલી માણસો છે એ લોકોને બહુ મોટા સમાજ સાથે એનું જોડાણ હોવું જરૂરી છે, અથવા કોઈ મોટી કોમ્યુનિટીને, મોટી યુનિટીને જે લોકો લીડ કરી રહ્યા છે એ લોકોના ઘરમાં અથવા એ લોકોના ઓફિસ કે એમના વર્કિંગ સ્પેસમાં જ્યારે ઈસ્ટ દિશાની અંદર વોશરૂમની વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે કોઇન્સિડેન્સલી એ લોકોને આનો બહુ મોટો લોસ મળે છે અને ધીરે ધીરે એમની પ્રગતિ ડિક્રીઝ થવા માંડે છે અને એમને ખ્યાલ નથી હોતો કે આનું પ્રોબ્લેમ શું, કારણ શું. જનરલી આવા કેસીસમાં ત્યારે વાસ્તુ કન્સલ્ટિંગમાં કે બીજા કોઈ ફિલ્ડની અંદર આ જ દિશાને પ્રાધાન્ય આપવામાં આવે છે કે સાઉથ વેસ્ટ છે, નૈઋત્ય ખૂણો પાવરફુલ છે, ઓકે છે, તમે અહીં બેસો, ઓકે. પણ હવે જે પ્રોબ્લેમ થઈ રહ્યો છે ક્યાંથી થઈ રહ્યો છે, કારણ કે એમની કનેક્ટિવિટી સમાજ સાથેની છે, તો આવા લોકોને ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે એક નાનકડી ભૂલના કારણે એમને બહુ મોટું નુકસાન મળી રહ્યું છે. જેવી રીતે કોઈ મોટી બિઝનેસ કોમ્યુનિટીને લીડ કરવાવાળા લોકો છે કે જેના મલ્ટિપલ બિઝનેસ છે અને અલગ અલગ કન્ટ્રીઝ, અલગ અલગ સિટીઝ સાથે જોડાયેલા છે, તો જાજા લોકોની સાથે કોમ્યુનિકેશન કરી અને પોતાનો બિઝનેસ એને સ્ટેબલ કરવાની જરૂર પડતી હોય છે, એવા લોકોને પણ જ્યારે આ દિશાની અંદર વોશરૂમ મળે છે ત્યારે એમને કંઈક ને કંઈક આવા હર્ડલ્સ આવતા હોય છે. તો હવે વોશરૂમ સારું કઈ જગ્યાએ, તો એના માટે ખરેખર એવું છે કે બર્થ ચાર્ટ કુંડલી જોયા પછી જ ખબર પડે કે મારા માટે કે તમારા માટે કઈ જગ્યાએ વોશરૂમ હોય તો એ મારા માટે બેસ્ટ છે, સારું છે. પણ અગેન એવો પણ પ્રશ્ન આવશે આપણને, આપણે તો સ્માર્ટ છીએ કે મારા ફેમિલીમાં તમે 5 મેમ્બર છીએ, 8 મેમ્બર છીએ, તો હું મારી કુંડલી જોઈ અને હું એક વોશરૂમ એક જગ્યાએ ફિક્સ કરું છું તો બીજા બધા મેમ્બરનું શું. ઓકે, સાચી વાત છે. હવે તો મુદ્દા એ છે કે વોશરૂમ ખરેખર નોર્મલ માણસને ફેમિલી લાઈફ માટે જરૂરી કઈ જગ્યાએ છે, તો એક આ ઝોન છે ઈસ્ટ સાઉથ ઈસ્ટ. એ દિશામાં વોશરૂમ હોય તો એની કોઈ એવી ખાસ નેગેટિવ ઇફેક્ટ થતી નથી. બીજા નંબરમાં SSW કે જે પોતે દિશા ડિસ્પોઝ માટે છે કે ડિસ્પોઝલ જગ્યા છે કે જ્યાં તમે ગાર્બેજ, વેસ્ટ અને કચરો નાખી શકો છો, અને એ પણ આ તો પ્યુરિફાયની કામ કરે છે. ગાર્બેજ, વેસ્ટ અને એટલે દિશા જગ્યા ખરાબ નથી, એકચ્યુઅલી આનો ડોમેન એવો છે કે એ કોઈ પણ વસ્તુને પ્યુરિફાય કરે છે, એટલે ખૂબ મહત્ત્વની જગ્યા છે. જેવી રીતે ઈશાનમાં હોતો છે ને કે ઈશાન દિશામાં મંદિર રાખો, આપણને સારા વિચારો આવે છે અને આપણા જીવનમાં શું કરવું એનો પ્રોપર આપણને રસ્તો મળે છે, સેમ વે આપણા શરીર માટે ખૂબ
ખૂબ મહત્વની દિશા છે, SSW ડિસ્પોઝ જગ્યા છે, નેગેટિવિટી માટેની જગ્યા છે. પણ કોઈ પણ આપણા જીવનમાં આપણે રોજબરોજની પ્રક્રિયાની અંદર આપણા મનમાં ઘણા બધા વિકારો હોય છે, જાય છે, કારણ કે આપણું વિઝન છે. આંખ જેટલી બી વસ્તુ જોવે છે તેમાં કંઈક ને કંઈક લેસન લે છે, શીખે છે. હવે એ શીખવામાં એને શું મળ્યું છે? તો કે ઘણું બધું મને જે હું જોઉં છું તો હું જજ કરું છું કે આ મારા માટે પોઝિટિવ છે કે આ મારા માટે નેગેટિવ છે. એ મારા સેલ્ફ માટેની પોતાની માટેની વાત થઈ ગઈ. પણ જે મનનો વિકાર છે એ વિકાર કાઢવો પણ જરૂરી છે, કારણ કે કોઈ પણ વ્યક્તિને કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ જોઈ અને ખરાબ વિચારો આવવાના જ છે. કોઈ વ્યક્તિ એમ કે હું બહુ ક્લીન છું, હું ચોખ્ખો છું, ધીસ ઇઝ રોંગ. કારણ કે માનવની પ્રકૃતિ છે, આ પ્રકૃતિનો સ્વભાવ છે, એ છોડી ન શકે. પણ એને કઈ રીતે આપણે એ ડિસ્ટ્રેક્શનને કઈ રીતે કરેક્ટ કરી શકીએ એના માટે ખૂબ મહત્વનો નિયમ અહીંથી મળે છે. જી બિલકુલ મેહુલભાઈ, આપણે આગળની દિશાઓની પણ આપણે જાણકારી મેળવતા રહીશું, પણ અહીંયા સમયની મર્યાદા આવી ગઈ છે. આજના એપિસોડમાં તમે ખૂબ જ સારી એવી ઘરમાં વોશરૂમ કઈ જગ્યાએ હોવું જોઈએ કે જેનાથી આપણું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરેલું રહે તેના વિશે માહિતી આપી, તે બદલ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આવી જ વાસ્તુને લગતી અવનવી માહિતીઓ તમને ઘરે બેઠા પહોંચાડતા રહીશું. તમારા જીવનમાં પણ કોઈ પ્રશ્ન હોય જેનું તમારે નિરાકરણ લાવવું હોય તો તે તમે અમારા વોટ્સએપ નંબર નોંધ કરી લો કે 6352579921. આ વોટ્સએપ નંબર ઉપર તમે તમારું નામ, જન્મસ્થળ, જન્મનો સમય અને તમારા જીવનમાં શું મુશ્કેલી પડી રહી છે, શું તકલીફ આવી રહી છે અને શું પ્રશ્ન છે એ પ્રશ્ન તમે આ નંબર ઉપર સેન્ડ કરી દેજો, જેનાથી એ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ અમે તમને મેહુલભાઈ પાસેથી અપાવશું. તો આ સાથે જ તમે જોતા રહો અબ તક. નમસ્કાર. બોલો.